સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને, સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ માટે ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું, તદ્દન ફ્રી છે. થેન્ક યુ, આભાર વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો વિડીયો છે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો આધારિત, જે આપનારી ટાટ અને ટેટની પરીક્ષા માટે અગત્યના બની જશે. જોઈએ પ્રશ્ન પહેલો. સીધી પ્રેરણાનો સિદ્ધાંત કયા મનોવૈજ્ઞાનિકે આપ્યો? જવાબ, ડેવિડ સી મેકલેન્ડ. પ્રશ્ન બીજો. પ્રેરણા એ એવું નિશ્ચિત આંતરિક પરિબળ છે કે જે પ્રવૃત્તિ પ્રત્યે પ્રેરે છે. આ વ્યાખ્યા કોણે આપી? જવાબ, ગિલ્ફડે. પ્રશ્ન ત્રીજો. મેસ્લોએ માનવ પ્રેરણાના સિદ્ધાંત અંતર્ગત જણાવેલા મૂળભૂત જરૂરિયાતો કેટલી છે? જવાબ, 5. પ્રશ્ન ચાર. નીચેનામાંથી કઈ જરૂરિયાત શારીરિક જરૂરિયાત નથી? જવાબ, પ્રેમ. પ્રશ્ન 5. પ્રેરણાના શૈક્ષણિક ફલિતાર્થો ક્યાં છે? જવાબ, ઉપરોક્ત બધા જ, એટલે આધ્યાત્મિક કેન્દ્રીય શિક્ષણ, અધ્યયન યોગ્ય પર્યાવરણ અને સંયોગ્ય વલણનું ઘડતર. પ્રશ્ન છઠ્ઠો. ડેવિડ મેકલેન્ડ કયા સિદ્ધાંત સાથે સંકળાયેલા છે? જવાબ, સિદ્ધિ પ્રેરણાના. પ્રશ્ન 7. પ્રેરણાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? જવાબ, ઉદ્ભવની દ્રષ્ટિએ. પ્રશ્ન 8. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? જવાબ, સિદ્ધ પ્રેરણા વધારી શકાય છે. પ્રશ્ન 9. વર્તનની દ્રષ્ટિએ પ્રેરણાનો સ્ત્રોત નથી, કયું વિધાન છે? જવાબ, વિધાયક પ્રેરણા છે એ વર્તનની દ્રષ્ટિએ પ્રેરણાનો સ્ત્રોત નથી. પ્રશ્ન 10. નીચેનામાંથી કઈ બાબત પ્રેરણાનો સ્ત્રોત નથી? જવાબ, ચિંતા. એમાંથી કંઈ પ્રેરણા મળે નહીં. પ્રશ્ન 11. મહેનત કરવા માટેનું બળ પૂરું પાડે તેને શું કહેવાય? જવાબ, પ્રેરણા. પ્રશ્ન 12. ઇનામ એ કયા પ્રકારની પ્રેરણા છે? જવાબ, બાહ્ય. પ્રશ્ન 13. આંતરિક પ્રેરણા એટલે કેવી પ્રેરણા? જવાબ, આપણે આંતરિક એટલે એક પણ નહીં આવશે આમાં. પ્રશ્ન 14. અન્ય સાથેની હરીફાઈ એ કેવા પ્રકારની પ્રેરણા છે? જવાબ, નકારાત્મક. પ્રશ્ન 15. સહજ વૃત્તિના સિદ્ધાંત સાથે કયા મનોવૈજ્ઞાનિક સંકળાયેલ છે? જવાબ, મેકડુગલ. પ્રશ્ન 16. સફળતા સાથે આંતરિક રીતે સંકળાયેલું ઘટક કયું છે? જવાબ, પ્રેરણા. પ્રશ્ન 17. બાહ્ય પ્રેરણા કોને કહેવાય? જવાબ, પુરસ્કાર. પ્રશ્ન 18. સારી રીતે પાળવાની અભિલાષા એ જ સીધી પ્રેરણા, એ વ્યાખ્યા કોણે આપી? જવાબ, સ્ક્રીનરે. પ્રશ્ન 19. ઉદ્ભવની દ્રષ્ટિએ પ્રેરણાનો પ્રકાર નીચેનામાંથી કયો છે? જવાબ, અ અને બ બંને, એટલે અ છે કુદરતી, બ છે કૃત્રિમ. આ બે દ્રષ્ટિ પ્રેરણાનો પ્રકાર કહેવાય જે ઉદ્ભવની દ્રષ્ટિ છે, ઉત્પન્ન થતી. પ્રશ્ન 20. પ્રેરણાના કયા અર્થમાં ભેદ છે? જવાબ, શાબ્દિક અને મનોવૈજ્ઞાનિક. પ્રશ્ન 21. સેના વિના કોઈ કાર્યની સિદ્ધિ શક્ય નથી? જવાબ, પ્રેરણા વિના. પ્રશ્ન 22. પ્રેરણાની ઉત્પત્તિ લેટિન ભાષાના કયા શબ્દ પરથી થઈ છે? જવાબ,
મોટો મનપતિ. પ્રશ્ન 23. પ્રેરણા વ્યક્તિ કે પ્રાણીમાં રહેલું ખાલી જગ્યા તત્વ છે? જવાબ, આંતરિક તત્વ છે. પ્રશ્ન 24. અનુકૂલન સાધી વ્યક્તિગત અને સામાજિક ઉપયોગિતા વધારવી કેવી પ્રેરણા છે? જવાબ, હકારાત્મક પ્રેરણા. પ્રશ્ન 25. પ્રેરણા શાનો આરંભ કરે છે? જવાબ, વર્તનનો. તો આ તાજના આપણા બાળ વિકાસ અને શૈક્ષણિક સિદ્ધાંતના 25 પ્રશ્નો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ, આભાર.